हेलो स्टूडेंट्स, पृष्ठ रसायण नो चैप्टर पूरू थवानी तैयारी आई। लेक्चर नंबर 9 अटेंड करवामां तो ज मजा आवे। जो लेक्चर 8 ने जो तमे बराबर अटेंड करेलू छे, समझवा माटे प्रयत्न करेलो छे, तो सुल्ज हार्डीना नियम ने मैं शिखवाडेला हता, बराबर। अजो अपनी पासे 3 एमसीक्यू मुकेला छे, पण केवाय छे 3, परंतु એમાંથી અનેક ક્વેશ્ચન બની શકે, અનેક ક્વેશ્ચન બની શકે, એ કેવી રીતે બને એ પછી શીખવાડું છું। ક્વેશ્ચન છે તમારી પાસે ગોલ્ડ સોલના સ્કંદન માટે નીચેનામાંથી કયું વિદ્યુત વિભાજ્ય સૌથી વધુ અસરકારક। હવે કયું વિદ્યુત વિભાજ્ય સૌથી અસરકારક એને સમજતા પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે આ ગોલ્ડ જે સોલ આપેલું છે એનો વિભાર કયો છે। તો બહુજ ક્લિયર ખબર પડી જોઈએ તમને કે જે ગોલ્ડ સોલ છે એ ગોલ્ડ સોલ ઋણભારી છે, બરાબર। આ વાત તમારા માઇન્ડમાં એકદમ ક્લિયર હોવી જોઈએ। જો આ વસ્તુની ખબર ના હોય તો તમે આન્સરને ક્લિયર નહીં કરી શકો। મેં અગાઉ કહી ચૂકેલો છું કે ધનવિદભારી અને ઋણવિદભારી કલીલના મેં જે કોઠો આપેલો છે એને તમારા બરાબર મોડે કરવાનો છે। કોણ કોણ ધનભારી કલીલ છે તે અને કોણ કોણ ઋણવિજભારી છે તે, એ કોઠો તમને એટલી બધી જગ્યાએ ઉપયોગમાં આવશે, અને જો મોડે નહીં કર્યો હોય અને જો પ્રશ્ન પૂછાશે તો અફસોસ થઈ જશે કે સાહેબે વારંવાર કહ્યું હતું અને મેં તૈયાર ના કર્યું, બરાબર। હવે જુઓ, ગોલ્ડ સોલ એ ઋણભારી છે। હવે ઋણભાર હોય તો એનું સ્કંદન કરવા માટે કોણ જોઈએ, ધનભાર જોઈએ। તો આની અંદર ધનભારી કોણ મળે, એને પ્લસ આયન હોય। આમાંથી ધનભારી આયન કોણ મળે તો કે K પ્લસ, આમાંથી ધનભારી કોણ મળે તો કે Na પ્લસ, આમાંથી ધનભારી કોણ મળે Mg2 પ્લસ। તો આ બધાની અંદર સૌથી વધુ ધનભાર કોનો છે, Mg2 પ્લસ નો। જો આનો ધનભાર જો સૌથી વધારે હોય તો સૌથી વધુ અસરકારક વિદ્યુત વિભાજ્ય કોણ થાય, MgCl2, બરાબર। હવે તમારો ક્વેશ્ચન બદલી રાખવામાં આવે, ગોલ્ડ સોલ જે છે એ ના પૂછે, એની જગ્યાએ આ ક્વેશ્ચન પૂછે, એટલે બીજો ક્વેશ્ચન આ પૂછે, ત્રીજો ક્વેશ્ચન આ પૂછે, ચોથો ક્વેશ્ચન આ પૂછે, પાંચમો આ પૂછે, છઠ્ઠો આ, સાતમો આઠમો, આપણે 8 ક્વેશ્ચન કર્યા એવું કહેવાય, બરાબર। તો વાત સિમ્પલ છે, તમારે માત્ર વિજભાર કયો છે તે જ જોવાનું છે। ચલો આ જોઈએ, આની અંદરથી આપણને શું મળે, કે પ્લસ અને ઓએચ માઇનસ મળે। આની જગ્યાએ ઓપ્શન આ આપેલા છે, એની જગ્યાએ ઓપ્શન આ આપેલા છે, તો કે પ્લસ આમાંથી મળે, આમાંથી કોણ મળે, Ba2 પ્લસ મળે, આની અંદરથી કોણ મળે, An3 પ્લસ મળે, અને આમાંથી કોણ મળે, Na પ્લસ મળે। તો સૌથી વધુ અસરકારક કોણ, તો જેનો ધન વિજભાર વધુ છે તે, તો આનો ધન વિજભાર +1, આ છે +2, આ છે +3 અને આ છે +1। તો આ બધાની અંદર સૌથી વધુ અસરકારક કોણ, આ ઓકે। અહીંયા તમે જુઓ, અહીંયા છે Na પ્લસ 1, આમાંથી કોણ મળે, કે પ્લસ 1, આમાંથી H પ્લસ 1, બધા +1 +1 +1 વાળા જ છે। તો તે સંજોગોમાં તમને આ ખબર ના હોય તો જવાબ આપી શકતા નથી। તમને કદાચ વેલ્યુ ખબર ના હોય તો વેલ્યુનો ઉપયોગ ના કરશો, વેલ્યુનો ઉપયોગ ના આવડતો હોય તો વાંધો નહીં, ચિંતા ના કરશો। પણ તમારે અહીંયા જોવાનું છે કે આ આ અને આ ઉતરતા ક્રમમાં છે, એટલું યાદ રાખજો। તો Na પ્લસ એના કરતા K પ્લસ એના કરતા H પ્લસ, આ સ્કંદન મૂલ્ય જે છે એ ઉતરતા ક્રમમાં છે, તો વધુ સારું સ્કંદન કોણ કરી શકે, તો કે Na પ્લસ, બરાબર। સ્કંદન મૂલ્ય ઓછું સાંભળ, ઓકે, સ્કંદન મૂલ્ય ઓછું તો સ્કંદન શક્તિ તેની વધારે, સ્કંદન મૂલ્ય ઓછું તો સ્કંદન શક્તિ વધારે, તો સ્કંદન શક્તિ વધારે હોય તો સૌથી વધુ અસરકારક કોણ આવે, H પ્લસ, બરાબર। તો આ જ ક્વેશ્ચનને મારે આની અંદર ઉતરતો ક્રમ ચડતો ક્રમ પૂછેલો છે, તો તમે એવું પૂછેલું હોય એક વાર નોંધ કરી લો, પછી તમને આ ક્વેશ્ચન શીખવાડો। ક્વેશ્ચનને આપણે બદલ્યો, અહીંયા જે ગોલ્ડ સોલ લખેલું હતું એની જગ્યાએ આપણે AH2S3 લખ્યું છે, AH2S3 એટલે કે આર્સેનિક સલ્ફાઇડ, ત્યાં CDS કેડમિયમ સલ્ફાઇડ પણ ચાલે,
પછી એન્ટીમની સલ્ફાઇડ પણ ચાલે, સ્ટાર્ચ પણ ચાલે, ગુંદર પણ ચાલે, બરાબર. તો ક્વેશ્ચન આપો થોડો બદલ્યો છે કે AH2S3 ના સ્કંદન માટે નીચેના વિદ્યુત વિભાજ્યોને સ્કંદન શક્તિના ઉતરતા ક્રમમાં ગોઠવો. એટલે જેની સ્કંદન શક્તિ વધારે હોય એને પહેલા મૂકવાનું, જેની સ્કંદન શક્તિ વધારે હોય તેને પહેલા મૂકવાનું, અને તેમ તેમ ઘટતું જાય. તો તમે જુઓ આ જે છે એમાંથી AL નો વિભાર કેટલો આવે, AL3+, આનો વિભાર +1, આનો વિભાર +1, અને BA છે એનો વિભાર 2+. તો સૌથી પહેલા તો 3+ વાળો છે એની સ્કંદન શક્તિ સૌથી વધારે હોય, તો સ્કંદન શક્તિ સૌથી વધારે છે એટલે AlCl3 પહેલા આવે. ઓકે, આનું કામ પૂરું થઈ ગયું. પછી +2 વાળો આવે એટલે આ કિંમત આવી ગઈ, અહીં આવી ગયો. હવે આ પણ +1 વાળો છે અને આ પણ +1 વાળો છે. તો હમણાં જ વાત કરી હતી કે સ્કંદન મૂલ્ય 52 અને 49.5, તો આના કરતા આનું સ્કંદન મૂલ્ય નાનું છે. જેમ સ્કંદન મૂલ્ય નાનું તેમ સ્કંદન શક્તિ વધારે, તો NaBr કરતા KOH આગળ આવી જાય, બરાબર. અહીંયા KOH ની જગ્યાએ તમને KCl આપે તો પણ ચાલે, અહીંયા KCl આપે તો પણ ચાલે. ઇક્વેશન આ રીતે આવતા હોય, તમને યાદ રાખજો કે આ અને આ કિંમતને યાદ રાખવાની નથી, પરંતુ Na પ્લસ કરતા K પ્લસ નું સ્કંદન મૂલ્ય નાનું આવે અને H પ્લસ નું સ્કંદન મૂલ્ય તેનાથી નાનું આવે. આ વાતને યાદ રાખજો, તમને પરીક્ષામાં બહુ જગ્યા ઉપયોગમાં આવશે. ઓકે, ચલો નોંધ કરી લો. બીજા 3 MCQ મૂકેલા છે અને હું માનું છું ત્યાં સુધી 99.99% તમને આવડતો હશે, પણ છતાંય આપણે ચેક કરી લઈએ. પહેલા તો આગળ જઈએ પહેલા, અને પોઝ કરી દો અને તમે જાતે નક્કી કરો જવાબ કયો આવે છે તે, બરાબર. ઓકે, પોઝ કર્યું. ઓકે, ચાલો આપણે આગળ જઈએ છે. તમારો જવાબ ને મારો જવાબ સાચો છે કે નહીં તે, કેડમિયમ સલ્ફાઇડના કલીલના સ્કંદન માટે કોનું પ્રમાણ સૌથી ઓછું જોઈએ? તો બે બાબતને યાદ રાખવી પડે. એક તો કેડમિયમ સલ્ફાઇડ કયા પ્રકારનો કલીલ છે તે, તો કેડમિયમ સલ્ફાઇડ એ કેવો છે, CDS, બરાબર. અને આ જે CDS છે કેવો છે, ઋણભારિત કલીલ છે. તો ઋણભારિત આવી ગયું. હવે ઋણભારિત કલીલનું સ્કંદન કરવું હોય તો મારે કોણ જોઈએ, ધનભાર જોઈએ. તો આમાંથી કોણ મળે, Na પ્લસ મળે, આમાંથી K પ્લસ મળે, આમાંથી Na 2+ મળે અને આમાંથી Al 3+ મળે, બરાબર. હવે કોનું પ્રમાણ સૌથી ઓછું જોઈએ, તો કે જેનો ધનભાર વધારે હોય એની સ્કંદન શક્તિ વધારે, અને જેની સ્કંદન શક્તિ વધારે હોય એનું મૂલ્ય થોડુંક જ જોઈએ. તો જવાબ કયો આવે, Al3+, બરાબર. ચલો આગળ જઈએ. ફેરિક હાઇડ્રોક્સાઇડના સ્કંદન માટે નીચેનામાંથી કયા વિદ્યુત વિભાજ્યનું સ્કંદન મૂલ્ય સૌથી વધુ છે? જો પ્રશ્નોના અંદર થોડા ફેરફાર કરેલા છે, છે તો એને ક્વેશ્ચન, પણ પૂછવાની પદ્ધતિ બદલાય છે, એટલે તમે એનાથી ટ્રેન થાઓ એટલા માટે જુદા જુદા ક્વેશ્ચન અમે મૂકેલા છે. ફેરિક હાઇડ્રોક્સાઇડ, તો તમને ફેરિક હાઇડ્રોક્સાઇડનું સૂત્ર ખબર હોવી જોઈએ. તેનું સૂત્ર છે FeOH3. પછી બીજી શું ખબર હોવી જોઈએ, તે ધનભારિત કલીલ છે. ધનભારિત કલીલ હોય તો તેનું સ્કંદન કરવા માટે કોણ જોઈએ, ઋણભાર જોઈએ. તો ઋણભાર જોઈ લઈએ, આમાંથી કોણ જોઈએ, આમાં કોણ મળે, Cl- મળે, આમાંથી કોણ મળે, S-2 મળે, આમાંથી કોણ મળે, PO3-, આમાંથી કોણ મળે, SO4-. તો મારે ઋણભારને જોવાનો છે. હવે સ્કંદન મૂલ્ય કોનું સૌથી વધારે, તો કે જેનો ઋણભાર સૌથી વધારે હોય એનું સ્કંદન મૂલ્ય સૌથી વધારે. તો જવાબ કયો આવે, સી. તમને પૂછે કે કોની સ્કંદન શક્તિ સૌથી વધારે, સોરી, સ્કંદન શક્તિ વધારે કોની, આની આવે. પણ સ્કંદન મૂલ્ય સૌથી વધુ કોનું હોય, તો સ્કંદન મૂલ્ય જેની સ્કંદન શક્તિ ઓછી તેનું સ્કંદન મૂલ્ય સૌથી વધારે. તો આની સ્કંદન શક્તિ સૌથી ઓછી છે. તો જવાબ કયો આવશે, આવશે. શું પૂછ્યું છે, સ્કંદન મૂલ્ય વધુ છે તો આ પણ આની સ્કંદન શક્તિ વધારે, આની સ્કંદન શક્તિ સૌથી ઓછી, સ્કંદન શક્તિ સૌથી ઓછી છે એટલે કે તેનું સ્કંદન મૂલ્ય સૌથી વધારે છે, એટલે કે આ વધારે પ્રમાણમાં મારે જોઈએ. પડી ખબર? ઓકે, ચલો. Sb2S3 ના સ્કંદન માટે, તો પહેલા તો સમજો Sb2S3 જે આપેલો છે એ કેવો છે, ઋણભારિત કલીલ છે. આ તમને ખબર હોવી જોઈએ, મેં અગાઉ પણ કહ્યું હતું Sb2S3 ઋણભારિત કલીલ છે. તેના સ્કંદન માટે 1, 2, 3 આપેલા છે, 4 આપ્યા છે, સૌથી વધુ અસર કરતા કોણ?
तो सौथी वधु असरकर्तामां जोवानुं शुं होय कोनी पासे धनभार वधारे छे ते तो जो आ ऋणभारित दलील छे आनो धनभारित आयन कोण आवे Na प्लस आवे आमांथी कोण मळे Ca2 प्लस मळे आमांथी कोण मळे Al3 प्लस मळे आमांथी कोण मळे NH4 प्लस मळे અમારી પાસે એક બે ત્રણ અને ચાર છે સૌથી વધુ અસર કરતા કોણ તો જેની પાસે ધનભાર સૌથી વધારે છે તે તો આના કરતા આ વધારે આના કરતા પણ આ વધારે છે તો જવાબ કયો આવે આવડી ગયો તમારા જવાબ સાચા જો જવાબ સાચા હોય તો તમારે આવું કરવાનું બરાબર ચલો નોટ કરી લો બીજો ક્વેશ્ચન લઈએ આપણે એક એમસીક્યુ છે વધુ પ્રમાણમાં કેઆઈ ना मंद द्रावण ने सिल्वर नाइट्रेट ना मंद द्रावण में उभेरवामां आवे तो नीचेनामांथी कयु हेल्महोल्ट्ज़ द्विस्तर बने तो आ एमसीक्यू ने जवाब आपवा माटे सौथी अगत्यनो पॉइंट होय तो वधु प्रमाण में कोण छे ते अने ओछू प्रमाण कोण छे ते आनु प्रमाण वधु होय तो कंईक जुदू बने अने AgNO3 नुं प्रमाण वधारे होय तो कंईक जुदू बने आपणे बंने रीते एमसीक्यू करी लईए छे बराबर तो अहींया एक काम करी लईए आपणे बे भाग पाडी लईशुं અહીંયા દર્શાવું છું વધુ KI અને થોડું AgNO3 થોડીક વાર માટે માની લઈએ કે આ મારી પાસે 10 ml છે અને આ 1 ml છે જે ઓછું છે એ પૂરેપૂરું વપરાઈ જશે એટલે આ 1 ml ની સામે આમાંથી 1 ml વપરાય અને 9 ml પડ્યું રહે બરાબર ઓકે KI છે એમાંથી એક K+ આયન હોય આમાં આઈ માઇનસ હોય આ Ag+1 હોય આ NO3- હોય આનો જે K+ છે એ NO3- સાથે જોડાય પરિણામે મારી પાસે બનશે KNO3 પ્લસ Ag+ આઈ સાથે પ્રક્રિયા કરે તો બની જાય છે Agi+ મારી પાસે વધારાનું શું પડ્યું આ તો બની ગયું પણ જે KI છે આના 1 ml ની સામે આ 10 ml હતા એમાંથી 1 ml વપરાઈ ગયું તો એવું લખું છું અહીંયા 9 ml KI મારી પાસે છે એમાં AgI છે એ અવક્ષેપ છે કદાચ મનમાં ક્વેશ્ચન પૂછવાય થાય કે સર તમે કહ્યું કે AgI નો અવક્ષેપ છે KNO3 નો અવક્ષેપ છે એવું ના કહેવાય KI નો અવક્ષેપ છે એવું ના કહેવાય તો કે ના કહેવાય તો મનમાં પ્રશ્ન થાય કેમ તો જુઓ અવક્ષેપ એટલે શું જે દ્રાવણમાં ઓગળતો ન હોય તે એટલે અદ્રાવ્ય પદાર્થ તરીકે છૂટો પડતો હોય ઓગળે તો ખરો પરંતુ અદ્રાવ્ય પદાર્થ તરીકે છૂટો પડે KNO3 માં K+ NO3- છે ઋણ આયન તરીકે જો NO3- આયન આવેલો હોય તો તેની સાથે ધન આયન ગમે તે જોડાયેલો હોય તો તે હંમેશા પૂર્ણ દ્રાવ્ય ક્ષાર હોય બરાબર એની દ્રાવ્યતા બહુ વધારે હોય એટલે એને અવક્ષેપ જલ્દી મળે નહીં KI માં K+ છે જો ધન આયન તરીકે H+ સોડિયમ+ K+ NH4+ આવા કોઈ આયન આપેલા હોય અથવા નોર્મલી સોડિયમ પોટેશિયમ અને NH4+ આ જો ધન આયન તરીકે આવેલા હોય તો તેની સાથે ઋણ આયન ગમે તે જોડાયેલા હોય એ દ્રાવ્ય ક્ષાર તરીકે જ હોય લગભગ એ પૂરેપૂરો ઓગળેલો હોય એને અવક્ષેપ જલ્દી મળે નહીં AgI ના અવક્ષેપ મળે તો મારી પાસે AgI નો અવક્ષેપ બન્યો આ છે અવક્ષેપ આ બે વસ્તુ મારી પાસે વધી તો વધ્યું કોણ K+ વધ્યું NO3- છે K+ અને I-. આ જે KNO3 છે એ બન્યું તે આ જે વધેલું છે તે જે વધેલું છે એનું આયનીકરણ થાય એટલે K+ અને I- મળે આ જે બન્યું એનું આયનીકરણ થાય K+ અને NO3- મળે AgI નું આયનીકરણ ન થાય એ અલ્પદ્રાવ્ય ક્ષાર છે એટલે કે તેની દ્રાવ્યતા ઘણી જ ઓછી છે માટે તે અવક્ષેપ છે આ જે વાત કરી હતી કે NO3- ઋણ આયન તરીકે હોય તો એ પૂર્ણ દ્રાવ્ય ક્ષાર છે ધન આયન તરીકે K+ હોય તો એ પૂર્ણ દ્રાવ્ય ક્ષાર છે જ્યારે અહીંયા આઈ ની સાથે Ag+ જોડાયેલું છે એ પૂર્ણ દ્રાવ્ય ક્ષાર નથી એટલા માટે તેને અવક્ષેપ મળે છે હવે આ અવક્ષેપ શું કરે દ્રાવણમાંથી કોઈક આયનને પોતાને પોતાની સપાટી પર આકર્ષે
क्या आयन ने आकर्षण आनी अंदर थी जो समान आवतो होते तो आ Ag प्लस से आ I माइनस से तो Ag प्लस तमा तमा जो क्या Ag प्लस छे ने એટલે Ag प्लस ने कहीं आकर्षण रहतो नहीं પણ I માઇનસ છે આમાંથી કોઈકને આકર્ષે એના જેવો તે હોય તે તો જેવું કોણ છે I માઇનસ તો આ AGI નો જે અવક્ષેપ હતો એ પોતાની સપાટી પર I માઇનસ ને આકર્ષે I માઇનસ આકર્ષ્યો એટલે આ પ્રથમ સ્તર બની ગયું એ આની સાથે મજબૂતાથી જોડાયેલું છે હવે પ્રસરણ સ્તર બને તો આ I માઇનસ છે તો એ ધન આયન આકર્ષે તો ધન આયન કોણ છે આ અને આ સરખા છે તો K પ્લસ ને પોતાની સપાટી પર આકર્ષે છે તો આ રીતે બની ગયું તો એવો જવાબ કોણ છે આ મળી ગયું તો આ જવાબ મળ્યો હવે આ જ વસ્તુ તમને બીજી રીતે પૂછવામાં આવે છે વધુ પ્રમાણમાં કે આઈ નથી અને તમને એવું પૂછવામાં આવે કે વધુ AgNO3 અને થોડું કે આઈ માની લો કે આ મારી પાસે 10 ml છે આ મારી પાસે 1 ml છે તો આ 1 ની સામે આનો 1 વપરાઈ જાય એટલે કે 9 ml AgNO3 મારી પાસે પડ્યો રહે તો પ્રક્રિયા થશે શું તો જુઓ આ પ્લસ અને માઇનસ આ પ્લસ અને માઇનસ આનો પ્લસ આ માઇનસ સાથે જોડાય એટલે AgI નો અવક્ષેપ બની જાય હવે દ્રાવણમાં કોણ રહ્યું K અને NO3 એટલે K પ્લસ NO3 માઇનસ 1 આ પડી ગયું હવે આના 1 ની સામે આ 1 વપરાય તો 9 ml AgNO3 પડી રહે તો 9 ml બાકી રહ્યા AgNO3 એનું આયનીકરણ થયું Ag પ્લસ 1 અને NO3 માઇનસ 1 હવે આ અવક્ષેપ આની અંદરથી પોતાના તરફ કોઈકને અધિશોષણ કરશે કોને જે સમાન આયન હોય તે આ Ag પ્લસ છે આ માઇનસ 1 છે તો અહીંયા Ag પ્લસ છે તો અહીંયા પણ Ag પ્લસ છે તો આ જે વધારાનું જે પડ્યું હતું એને પોતાની સપાટી તરફ ખેંચી લે એટલે શું બને અહીંયા AgI પોતાની સપાટી પર આવી ગયું Ag પ્લસ આવું બને આ થયું પ્રથમ સ્તર જે આની સાથે મજબૂત રહેતી જોડાયેલું છે હવે આ જે ધન ભાર છે એ ઋણ ભારને પોતાની તરફ આકર્ષે તમારો ઋણ ભાર કોણ છે NO3 NO3 માઇનસ તો આની જગ્યાએ તમને ક્વેશ્ચન એવો પૂછ્યો હોત કે વધુ પ્રમાણમાં AgNO3 ના મંદ દ્રાવણને સિલ્વર નાઇટ્રેટ ના આ પ્રમાણ વધુ છે એટલે કે આ ઓછું રાખ્યું હોત અને આ વધારે રાખ્યું હોત તો આપણો દ્વિસ્તર છે હેલમહોલ્ટ્ઝ એ આપણે આમાંથી બીજા ક્વેશ્ચન આપણે બની જઈએ જેમ કે આના રેફરન્સમાં કયું હેલમહોલ્ટ્ઝ દ્વિસ્તર બને એવો પ્રશ્ન નથી પૂછતા પણ તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે વધુ KI ના મંદ દ્રાવણને સિલ્વર નાઇટ્રેટ ના દ્રાવણમાં ઉમેરવામાં આવે ત્યારે પછી અહીંથી બંધ કરી દઉં છું આ દરવાજો બંધ કર્યો તમારે પૂરું લખજો હ અહીંથી ત્યારે પછી લખું છું ત્યારે બનતા કલીલનું સ્કંદન કરવા માટે નીચેના માંથી કોણ સૌથી વધુ અસરકારક પછી તમને આપેલું છે કે AlCl3 પછી આપ્યું છે BaCl2 પછી આપ્યું છે KCl તો આવા પ્રશ્નોનો આન્સર આપતા પહેલા આપણને ખબર પડવી જોઈએ કે આ જે કલીલ બન્યું એ કલીલનો વિજભાર કરવો છે તે તો અહીંયા મારી પાસે કલીલ બન્યું એનો આ આયન જોવાનો આને જોવાનો નહીં આ પ્રસરણ સ્તર છે એ ખસતું સ્તર છે એને જોવાનું નહીં તો વધુ જો KI ઉમેરેલું હશે જે વધુ ઉમેરેલું હોય તો I માઇનસ અને સપાટી ઉપર આવે તો તે કલીલ ઋણભારિત બને જો તે કલીલ ઋણભારિત બને તો તેને સ્કંદન કરવા માટે કોણ જોઈએ ધનભાર જોઈએ તો આમાંથી કોણ મળે Al3 પ્લસ મળે આમાંથી કોણ મળે Ba2 પ્લસ મળે
આમાંથી કોણ મળે કે પ્લસ તો સૌથી વધુ અસરકારક કોણ એલસીએલ 3 આવડ્યું ઓકે હજી તમને આમાંથી બીજો પ્રશ્ન પૂછો છે કે સ્કંદન કરવા માટે કયા પદાર્થનું પ્રમાણ સૌથી ઓછું જોઈએ કયા પદાર્થનું પ્રમાણ સૌથી ઓછું જોઈએ તો કાનું કેમ કે તેની સ્કંદન શક્તિ વધારે છે બરાબર કોનું પ્રમાણ સૌથી વધારે જોઈએ તો કાનું જોઈએ ફરી પાછો પ્રશ્ન પૂછે સ્કંદન મૂલ્યના ચડતા ક્રમમાં ગોઠવો સ્કંદન શક્તિના ચડતા ક્રમમાં ગોઠવો ઉતરતા ક્રમમાં ગોઠવો એક જ ક્વેશ્ચન કેટલી કેટલી રીતે પૂછ્યો આપણે આ એક ક્વેશ્ચન આ રીતે પૂછો નંબર 1 પછી અવક્ષેપ બનાવ્યો કોણ સૌથી વધુ અસરકારક બીજો ક્વેશ્ચન કોણ સૌથી ઓછો અસરકારક ત્રીજો ક્વેશ્ચન કોની સ્કંદન શક્તિ સૌથી વધારે ચોથો ક્વેશ્ચન કોની સ્કંદન શક્તિ સૌથી ઓછી પાંચમો ક્વેશ્ચન સ્કંદન શક્તિના ચડતા ક્રમમાં ગોઠવો છઠ્ઠો ક્વેશ્ચન સ્કંદન શક્તિના ઉતરતા ક્રમમાં ગોઠવો સાતમો ક્વેશ્ચન સ્કંદન મૂલ્યના ચડતા ક્રમમાં ગોઠવો સ્કંદન મૂલ્યના ઉતરતા ક્રમમાં ગોઠવો એક જ ક્વેશ્ચન કેટલી જગ્યાએ કામ થયું આ તો આમાંથી બન્યું એવા ક્વેશ્ચન અહીંયા પણ બને દાખલા તરીકે અહીં તમને પૂછે કે આ વધુ પ્રમાણમાં છે પણ પ્રશ્ન આવો પૂછ્યો છે કે આ વધુ પ્રમાણમાં કે આવી છે અહીં લખું છું વધુ એજીઓ 3 પ્લસ થોડું કે આવી સમજી લેજો આખું વર્ણન લખતો નથી વધુ કે આવી એજીઓ 3 વધુ એજીઓ 3 થોડું કે આવી થી બનતા કલીલનું અવક્ષેપણ કરવા માટે કોણ સૌથી વધુ અસરકારક બરાબર હવે આપણને ઓપ્શન આપતા પહેલા આ આપેલું હોય તો કલીલ બન્યા તો આપણે પાસે કલીલ કયું બની ગયું એજીઆઈ અવક્ષેપ એજી પ્લસ NO3 માઇનસ ધ્યાન આપજો આ દ્વિ સ્તર છે એ પ્રસરણ સ્તર છે ખસતું સ્તર છે ફર્યા કરે આ કોન્સ્ટન્ટ ના રહે બદલાયા કરે અહીંયા થોડીક વાર NO3 માઇનસ આવેલો ગમે ત્યારે કે પ્લસ આજુબાજુથી આવી જાય એવું બને પણ આ જે છે ફિક્સ સ્તર છે એટલે તમારે આને નહીં જોવાનું આને જોવાનું એટલે આ ધનભારિત કલીલ બની ગયું હવે ધનભારિત કલીલ બનતું હોય તો તેનું સ્કંદન કરવા માટે કોણ જોઈએ ઋણભાર જોઈએ તો આપણે ઓપ્શન આપી દઈએ એક છે Cl- આપેલો હોય એક છે SO4 2n આપેલો હોય અને એક આપેલો છે PO4 3- તો આના કરતા આ વધુ અસરકારક એના કરતા આ વધુ અસરકારક આની સ્કંદન શક્તિ સૌથી વધારે તો આનું પ્રમાણ થોડું જોઈએ આની સ્કંદન શક્તિ ઓછી આનું પ્રમાણ વધારે જોઈએ તો અહીંયા પણ ચડતો ક્રમ ઉતરતો ક્રમ એવા ક્વેશ્ચન પૂછી શકાય બરાબર કેટલા બધા ક્વેશ્ચન કરે આપણે આમ એક જ ક્વેશ્ચન દેખાય પણ જ્યારે ચર્ચામાં બેસે એટલે મગજમાં બીજા વિચાર આવે હા આવું પણ બને આવું પણ બને તો આમાંથી 6-7 ક્વેશ્ચન બને આમાંથી 6-7 ક્વેશ્ચન બને તમને એમ લાગે આપણે એક જ ક્વેશ્ચન કર્યો છે ના આપણે આ માત્ર એક ક્વેશ્ચનમાંથી 15 ક્વેશ્ચન ટ્રેક થતા બની ગયા બરાબર ચલો નોટ કરી લઈએ બીજા બે એમસીક્યુ લઈએ છે બંને એકદમ હાઈ ક્લાસ ક્વોલિટીના છે અને પછી કરીએ પહેલા આ કામ કરી લઈએ વિદ્યુત કણ સંચલનના પ્રયોગમાં નીચેનામાંથી કયું કલીલ એનોડ તરફ નહીં આકર્ષાય જો તમે ધ્યાન આપજો કયું કલીલ એનોડ તરફ નહીં આકર્ષાય ત્યાં નહીં આકર્ષાય એવું હોય તો કેરફુલ રહેવાનું આકર્ષાય એ પ્રશ્ન પૂછેલો હોય તે જવાબ જુદો આવે અને ન આકર્ષાય એનો જવાબ જુદો આવે તમને ખબર છે કે વિદ્યુત કણ સંચલનનો જે પ્રયોગ છે એમાં શું હોય આવી એક યુવાકારની કાચની નળી હોય યુવાકારની કાચની નળીની અંદર એનોડ કેથોડ બેઠાડેલા છે આ પ્લસ આ માઇનસ આ છે એનોડ આ છે કેથોડ કેથોડ તરફ કોણ આકર્ષાય તો કેથોડ તરફ એ આકર્ષાય કે જે ધનભારિત હોય તે બરાબર અને એનોડ તરફ કોણ આકર્ષાય જે ઋણભારિત હોય છે
હવે શું તકલીફ થાય છે એ કહી દો. વિદ્યુતકણ સંચલનના પ્રયોગમાં કયું કલી એનોડ તરફ પછી આપણે આગળ વાંચતા નથી, નહીં આકર્ષાય તો ભાઈ કદાચ મોડે કર્યું હોય, ગુંદર છે એ ઋણ ભારી છે. તો પહેલા આપણને ખબર હોવી જોઈએ કે કોણ ઋણ ભારી છે અને કોણ ધન ભારી છે. તો ગુંદર ઋણ ભારી છે, પાકું મોડે કરીને આવેલા છીએ અને ખબર છે તો ઋણ ભારી છે માટે એ ક્યાં આકર્ષાય એનોડ તરફ, બરાબર. પણ તમે ભૂલી જશો નહીં આકર્ષાય પૂછ્યું છે. તો કે ગુંદર એનોડ તરફ આકર્ષાય, સ્ટાર્ચ ઋણ ભારી છે એનોડ તરફ આકર્ષાય, કોપર ધાતુનો સોલ એ ઋણ ભારી છે માટે એનોડ તરફ આકર્ષાય. તો કોણ નહીં આકર્ષાય? તો TiO2, કેમ કે તે ધનભારી છે માટે, બરાબર. તો હવે વિચાર કરો, પેલા બે કોઠામાંથી કેટલા બધા પ્રશ્નો પૂછે, ક્વેશ્ચન એક જ આ. હવે તમને પ્રશ્ન પૂછે, વિદ્યુત કણ સંચલનના પ્રયોગમાં કયું કલીલ એનોડ તરફ નહીં આકર્ષાય? આ એક બે ને ત્રણ એમને રાખે, અહીંયા ઓપ્શન બદલતા જાય, TiO2, ફેરિક હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ક્રોમિયમ હાઇડ્રોક્સાઇડ, એસિડિક પ્રોટીન, હિમોગ્લોબિન, કેટલા પ્રશ્ન થઈ ગયા હે? તમે જુઓ ટોટલ એમસીક્યુ તમે ગણવા જાઓ તો 25 ક્વેશ્ચન ઉપર નીકળી ગયા આપણા. આમ કહેવાય 5 કે 6. મેં એવી રીતે ક્વેશ્ચન સિલેક્ટ કરેલા છે કે મારા આટલા લેક્ચરના જે એમસીક્યુ છે એટલે બરાબર પાકા કરો તો એક સામના તમને 50 જેટલા એમસીક્યુ આવડશે. અને આજે એકદમ સ્ટાન્ડર્ડ ક્વોલિટીના એમસીક્યુ મૂક્યા છે, સામાન્ય સામાન્ય એમસીક્યુ નથી કયા, ભાઈ નીચેનામાંથી કોણ સારો વધી શકશો, એવા બધા ઓછા પૂછાતા હોય છે. જોકે આવી આવતા હોય છે, નથી આવતા એવું નહીં, પરંતુ સ્ટાન્ડર્ડ ક્વોલિટીના લીધા છે. હવે જેવી રીતે આ એનોડ તરફ પૂછેલો છે એની જગ્યાએ કેથોડનો ઉપયોગ કરીને બી એમસીક્યુ પૂછાય, તો અહીં શું પૂછીશ, કયું કલી કેથોડ તરફ આકર્ષાય? તો કેથોડ તરફ કોણ આકર્ષાય? ધનભારી તો હતે તો આજે આકર્ષાવાનો છે. તો આવા એનોડ તરફ આકર્ષાય, કેથોડ તરફ આકર્ષાય એવું પ્રશ્ન પૂછાતા હોય છે, તો એને ધ્યાન પર લેવાનું. ક્લિયર? આ ક્વેશ્ચન વિદ્યુત અભિસરણ અથવા વિદ્યુત પરાસર ના પ્રયોગમાં નીચેનામાંથી કયા સોલનું પરિક્ષેપણ માધ્યમ કેથોડ તરફ નીચું આવશે? હજુ બરાબર સમજી લો, આ વિદ્યુત પરાસરણ શું છે એનો પ્રયોગ મેં તમને શીખવાડ્યો હતો અને કદાચ એને તમે ધ્યાનથી જોયું હશે, નહીં જોયું હોય મને ખબર છે, બધા સાહેબોને બી ખબર હોય છે કે આ છોકરાઓ કશું મહેનત કરતા નથી હોતા, મહેનત કરનારા તો કરી જતા હોય છે પરંતુ વર્ષોથી ભણાવીએ છે, તમારા જેવા હજારો વિદ્યાર્થીઓને ભણાવ્યા છે અને હજારો વિદ્યાર્થીઓમાં છોકરાઓને કહી રહ્યા કે જો આજે આવતી આજે મેં ચલાવ્યું છે, આવતીકાલે નવો પીરિયડ લઈશ અને આજે જે ચલાવેલું છે એની ઉપર આધારિત ઘણા બધા પ્રશ્નો કરાવવાના છે, માટે આજનો જે પોઈન્ટ છે ને એ પાકો કરીને આવજો. બીજે દિવસે છોકરો આવ્યો ના હોય, ક્યાં ગયો સાહેબ? બહાર ગયા હતા, ફરવા ગયા હતા, મહેમાન આવ્યા હતા, મહેમાનને ઘેર જવાનું હતું, મામાને ઘેર જવાનું હતું, કાકા ઘરે મળવા આવ્યા હતા. આવા એટલા બધા ક્વેશ્ચન્સ તો બધા છોકરાના બહાના મૂકતા હોય છે. એટલે એવું કે અમારા ઘણા ટીચર્સ એવું કહેતા હોય છે કે કોઈ છોકરો ઉભો થઈને બહાનું કરવા હોય એટલે બહાનાના એક લિસ્ટ હોય, એટલે છોકરો એ પૂછે એટલે કે કહી દઈએ, બોલતે કાલે વાંચ્યું હતું ઘણા, બોલો હું કહું એની પણ ટીક માર્ક કરશે, તે ગઈકાલે વાંચ્યું નથી કારણ કે તારે ઘરે કાકા આવ્યા હતા, તારે કાકાને ઘરે જવાનું હતું, તારે ઘરે મામા આવ્યા હતા, મામાને ઘરે જવાનું હતું, બહાર જવાનું હતું, પિક્ચર જવા જવાનું હતું, બોલ ટીક માર્ક કર, સામટા બોલીએ છોકરો હસી પડે. તમે બી હસી પડ્યા છો હે? સાહેબે લેસન આપેલી હોય, લેસન તમે ના કર્યું હોય તો કેટલા બધા બહાના આવે છે, બહાના કાઢનારાઓ ના ચાલે. આ સાયન્સ છે, સાયન્સના વિદ્યાર્થી તો કેટલું એક્યુરેટ હોવું જોઈએ. ઓકે ચલો આપણે ધ્યાન આપી લઈએ, થોડીક વાત કરીએ તો રિલેક્સ થવાય, બહુ કોન્સ્ટન્ટ ભણ 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 કરીએ. જો એક વસ્તુ છે, આ તો મેં આજે આટલી થોડી વાત કરી, વિડીયો ઉપર ભણાવીએ અને લાઈવ વિદ્યાર્થીઓની વચ્ચે રહીને ભણાવીએ એમાં આસમાન જમીનનો ફેર છે. સામે કેટલા બધા વિદ્યાર્થીઓ બેઠેલા હોય, એમાં જુદા જુદા છોકરાઓ, જુદા જુદા મૂળવાળા હોય, કેટલાક છોકરા એવા હોય છે મજાક કરનારા, એટલે કંઈક વાત કરીને એકદમ મજાક કરે આખો ક્લાસ કડકડાટ હસી પડે, એવી શિક્ષકો વાગતી હોય છે તો એ ક્લાસ એકદમ લાઈ રહી જાય, મજા આવી જાય.
એ વસ્તુ અમારી હતી નથી. આમ યંત્રવત ભણીએ છીએ, ભણાવીએ છીએ ખરા, પણ ક્લાસરૂમનું ટીચિંગ એની કમ્પેરમાં કશું ના. એવું કહેવાય કે કાશ્મીરના અંદરના પહાડોના દ્રશ્યો તમે જુઓ અને રૂબરૂમાં કાશ્મીરમાં તમે જાઓ, કેટલો ફેર છે એના જેવું છે. અહીંયા ચલો ધ્યાન આપીશું બરાબર. વિદ્યુત અભિસરણ અથવા પરાસરણ, એના પ્રયોગમાં નીચેનામાંથી કયા સ્વનું પરિક્ષેપણ માધ્યમ કેથોડ તરફ નીચું આવશે, પ્રયોગ આ રીતનો છે. અહીંયા મેં કલીલ સોલ ભર્યું છે બરાબર. આ જગ્યાએ અર્ધ પારગમ્ય પડદો છે, અર્ધ પારગમ્ય પડદો. આ રીતે માનો કે એમાં ભર્યું છે પાણી, અહીંયા પણ આ રીતે પાણી છે બરાબર. આમાં પાણી ભરેલું છે, અહીંયા પણ પાણી, અને અત્યારે કનેક્ટેડ છે, અહીંયા પણ કનેક્ટેડ છે. આમાં કલીલ સોલ ભરેલું છે. હવે આ બાજુ એનોડ મૂકી દીધો, આ પ્લસ અથવા લખું છું પ્લેટ મૂકી દીધી, અને આ છે પ્લસ. પ્લસ છે એટલે કોણ બની ગયું? એનોડ. ઓકે, અહીંયા પણ એક પ્લેટ એમની પ્લેટ મૂકી દીધી, આ છે કેથોડ. હવે કલીલ સોલ પ્રયોગમાં જુદા જુદા કલીલ આપેલા છે. સોનાનું કલીલ ઋણભારિત, સ્ટાર્ચનું કલીલ ઋણભારિત, એપીઓએથ્રાઇસ ધનભારિત, AH2S3 ઋણભારિત. તો આ જે કલીલ છે એ એક બે ત્રણ અને ચાર આપેલા છે. કયું કયા સ્વનું પરિક્ષેપણ માધ્યમ કેથોડ તરફ આકર્ષાશે? તો કેથોડ તરફ આકર્ષાશે, ધ્યાન આપજો કે કેથોડ તરફ આકર્ષાય પણ આ કલીલ કણ આકર્ષે, પણ કેથોડ તરફ આ કલીલ કણ આકર્ષાતો હોય, પરંતુ ધ્યાન આપજો કલીલ સોલ ધનભારિત હોય, કલીલ સોલ ધનભારિત હોય તો તેનું વિક્ષેપણ માધ્યમ ઋણભારિત હોય. આ ધનભારિત હોય તો વિક્ષેપણ માધ્યમ કયું હોય? ઋણભારિત હોય. એટલે આનું જે વિક્ષેપણ માધ્યમ છે એ વિક્ષેપણ માધ્યમ કેવું છે? ઋણભારિત છે. ઋણભારિત છે એટલે આ ઋણભારના કારણે જે માધ્યમ છે એ બહાર આવશે. કલીલ કણ બહાર આવી શકતા નથી બરાબર. તો કલીલ કણ ધનભારિત છે, એનું વિક્ષેપણ માધ્યમ ઋણભારિત છે, એ ઋણભાર હોવાના કારણે આ તરફ આકર્ષશે. એટલે આ તરફ આકર્ષાયું, પાણી આ તરફ આકર્ષાયું, અને પરિણામે આનું જે લેવલ છે એ નીચે આવે. માટે કેથોડ તરફનું જે પરિક્ષેપણ માધ્યમ કેથોડ તરફ નીચું આવશે, તો કેથોડ આ છે, તો આની અંદર માધ્યમ નીચું આવે. ફરી વાર સમજો, આપણું આ જે કલીલ છે એ ધનભારિત છે. કલીલ ધનભારિત હોય તો માધ્યમ ઋણભારિત હોય. તમને ધ્યાન આપજો, અહીંયા માધ્યમ હટે છે, કલીલ કણો જતા નથી. તો આ વસ્તુ તમને ખબર ના હોય તો આને એમસીક્યુ તમારો ખોટો પડે. અહીંયા કલીલ કણોની વાત નથી પૂછેલી, માધ્યમની વાત પૂછેલી છે. તો પરિક્ષેપણ માધ્યમ આવો પ્રશ્ન પૂછેલો છે, તો પરિક્ષેપણ માધ્યમ કેથોડ તરફ નીચું આવે. તો પરિક્ષેપણ માધ્યમ કેથોડ તરફ નજીક ક્યાં નીચું ક્યારે આવે? અહીં નીચું આવે ત્યારે. તો પરિક્ષેપણ માધ્યમ આ ધનભારિત હોવાના કારણે પરિક્ષેપણ માધ્યમ ઋણભારિત છે, ઋણભારિત હોવાના કારણે એનોડ તરફ આકર્ષાય, એનોડ તરફ આકર્ષાય, પરિણામે આ લેવલ નીચું આવે, અને માટે કેથોડ તરફ આ દ્રાવણ નીચું આવે. તો ક્યાં આગળ આવે? આની અંદર. આનું જે પરિક્ષેપણ માધ્યમ છે એ આવે. પડી સમજ? જે બોલ્યો છું એને એકવાર રિપીટ કરી લેવાનું.
પછી આના ક્વેશ્ચન ની રિપીટ કરી શકાય કેટલા બધા પૂછાય આ કેથોડ તરફ પૂછ્યું છે બીજો એનોડ તરફ આવ બરાબર કઈ તરફ માધ્યમ ઊંચું આવે એવી પૂછાય આ માધ્યમ આ તરફ આવે તો એનોડ તરફનું પ્રવાહી ઉપર તરફ જાય એવું બી પૂછાય જો આ લેવલ નીચું આવતું હોય તો આ લેવલ ક્યાં જાય ઉપર જાય તો આ ક્વેશ્ચન તમને જુદી રીતે પૂછવામાં આવે ઓકે ત્રણ ઋણ અને એક ધન આપ્યું છે એની જગ્યાએ ત્રણ ધન અને એક ઋણ આપ્યું છે તો ફરી બીજા બે ક્વેશ્ચન બને ઓપ્શન બદલી નાખવામાં આવે બીજા ક્વેશ્ચન બને તો કેટલા બધા એમસીક્યુ કરાવડાય કોન્સેપ્ટ બરાબર પાક્કો મગજમાં બેસાડવાનો મેં તમને જે ભણાવ્યું છે એને કોન્સેપ્ટને ધ્યાનમાં લઈને જ તમારે ભણવાનો અહીંયા ગોખેલા ક્વેશ્ચનને કોઈ મતલબ જ નથી હોતો ગોખેલા ક્વેશ્ચન હશે તો માત્ર એટલી જ વસ્તુ આવડશે જેટલું તમે ગોખીને ગયા છો પણ આવું કેમ એ જે બાબત છે એ જો ક્લિયર કટ તમને આવડતી હોય તો પછી એમસીક્યુ ગમે તેવું છે તમને આવડશે આવડશે વિડીયો ગમ્યો ઓકે ચલો એવું નહીં કે લાઈક કરો બરાબર એવું નહીં કરો ગમે તો કરવા બાકી નહીં ઘણા બધા જોવો છો ને ઘણી વખત 100-100 જેટલા વ્યૂ હોય છે કઈ વિડીયોના 100 કરતા વધી વધી પણ જતા હોય છે જોવે છે ખરા પણ લાઈક કરવાનું ઓછું રાખે છે બહુ ગમ્યું તો કોમેન્ટ કરવાનું કોઈક કરે છે કોઈક નથી કરતા બરાબર પણ મેં મનમાં વિચાર્યું છે કોઈને કેવું જ નથી પહેલા જૂના વિડીયો તારામાં કહેતો હતો કે ગમે તો લાઈક કરો શેર કરો પણ મેં કહેવાનું છોડી દીધું છે ગમશે તો લાઈક કરશો નહીં ગમે તો લાઈક નહીં કરો ઓકે આ નોંધ કરી લો નવો ક્વેશ્ચન કરાવડો ફરી બે એમસીક્યુ મૂક્યા છે O2, N2, H2 અને CO2 ના ક્રાંતિક તાપમાન અનુક્રમે આપેલા છે ટંગસ્ટન ધાતુ ઉપર અથવા ટંગસ્ટન ધાતુ ઉપર કોનું અધિશોષણ સૌથી વધુ થાય આન્સર તરત જ આવડી જવો જોઈએ જો ચોપડી બરાબર વાંચેલી હશે તો ખબર હશે અને મેં શીખવાડ્યું પણ છે જેનું ક્રાંતિક તાપમાન વધારે હોય એનું અધિશોષણ વધારે થાય અહીંયા કઈ ધાતુ આપેલી છે એ જોવાની કોઈ જરૂર છે નહીં બરાબર તો જેનું ક્રાંતિક તાપમાન વધારે તો આપણી પાસે O2 ની કિંમત આ છે N2 ની કિંમત આ છે આની કિંમત આ છે આની કિંમત આ છે તો સૌથી વધુ અધિશોષણ કોનું થાય તો જેનું ક્રાંતિક તાપમાન વધારે હોય તે તો ક્રાંતિક તાપમાન આનું સૌથી વધારે છે માટે CO2 નો અધિશોષણ વધારે થાય ચાર ઓપ્શન આપેલા હોય 1, 2, 3 અને 4 એક એમસીક્યુ ક્વેશ્ચન 2 અધિશોષિત થતા વાયુઓ નો ક્રમ લખો જે વધુ થાય એ થી જે ઓછું થાય તે એટલે અધિશોષિત વાયુનો અધિશોષણનો ઉતરતો ક્રમ આપો અધિશોષણનો ચડતો ક્રમ આપો તો એક જ ક્વેશ્ચનમાંથી બીજા ત્રણ આપણે ટોટલ બીજા બે એટલે ત્રણ ક્વેશ્ચન થઈ ગયા ઓકે આગળ લઈએ AH2S3 ના સ્કંદન માટે વપરાતા વિદ્યુત વિભાજ્યોના સ્કંદન મૂલ્યો મોલ પ્રતિ લિટરમાં આપેલા છે મિલી મોલ પ્રતિ લિટરમાં આપેલા છે 1, 2 અને 3 સ્કંદન શક્તિનો સાચો ક્રમ કયો સ્કંદન શક્તિનો સાચો ક્રમ આવું પૂછ્યું છે બરાબર આપણને એક વાતની ખબર છે જ કે સ્કંદન મૂલ્ય વધુ તેમ સ્કંદન શક્તિ ઓછી બરાબર આ આપણને ખબર છે આ શેની વેલ્યુ આપેલી છે સ્કંદન મૂલ્યો આપેલા છે તો સ્કંદન મૂલ્યો છે એનો ક્રમ જોઈ લઈએ તો જેનું સ્કંદન મૂલ્ય વધારે હોય એની સ્કંદન શક્તિ ઓછી હોય બરાબર તો આમાં સ્કંદન મૂલ્ય સૌથી વધારે તો આની સ્કંદન શક્તિ કેવી કહેવાય ઓછી એટલે 1 ની વેલ્યુ સૌથી ની આવશે પછી આની વેલ્યુ સૌથી નાની છે એટલે જે 3 છે એ પહેલા આવશે 2 અહીંયા આવશે ફરીવાર આ જે 3 વાળો છે એની કિંમત કેટલી છે 0.22 આની કિંમત કેટલી છે 0.69 આની કિંમત કેટલી છે 52 જેની જેનું સ્કંદન મૂલ્ય ઓછું તેની સ્કંદન શક્તિ વધારે બરાબર તો આ રીતે આનો એક એમસીક્યુ પૂરો થયો આ જે વેલ્યુ છે એ વેલ્યુ તમને આપેલી હોય તમારે એને મોડે કરવાની હોતી નથી હવે આ તો આ આપેલું છે આની જગ્યાએ તમે ક્વેશ્ચન બદલી નાખે
चलो आ बदली लगे आने जगह कोई धनवारित कर फरी क्वेश्चन बदले आजना जितला क्वेश्चन है क्वेश्चन तब ध्यान में लो तो नहीं नहीं तो तमने 30-40 जितला एमसीक्यू क्लियर थाय एटलू काम तमने करावडायुं छे बराबर सो नोट करो।